અંજાર બાદ વડાપ્રધાન મોદી જામનગરમાં સાત વિધાનસભા બેઠકો માટે સભા સંબોધ છે ત્યારે મોદીની સભાને લઈ લાખા બાવળમાં વિશાળ ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે મોટી સંખ્યામાં લોકો બેસી શકે તેવો ડોમ ઊભો કરાયો વડાપ્રધાનના આગમનના પગલે સુરક્ષા એજન્સીઓ તૈનાત કરવામાં આવી છે લોકસભાની ચૂંટણીને જ્યારે પ્રચારના અંતિમ દિવસો બાકી છે ત્યારે દેવભૂમિ દ્વારકા અને જામનગરના પ્રચાર માટે ખુદ નરેન્દ્ર મોદી અહીં આવનારા છે જામનગરમાં વિશાળ જનસભાને સંબોધન કરશે આપણી સાથે ભાજપના વરિષ્ઠ નેતા એવા પ્રશાંત કોરાડ છે તેમની પાસેથી જાણશું કયા પ્રકારનું આયોજન છે ને આ સાતે બેઠક કેટલી મહત્વની માનવામાં આવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે ખૂબ મહત્વ અને ખાસ કરીને જામનગર લોકસભા ક્ષેત્રના દરેક કાર્યકર્તા માટે ખૂબ ગૌરવની બાબત છે કે આજે દેશના સન્માન્ય શ્રી બોટી જનસભા સભા અહીંયા સંબોધિત કરવાના છે આ જનસભામાં સાથે સાત વિધાનસભાના પેજ સમિતિના કાર્યકર્તાઓ બુથના કાર્યકર્તાઓ હોદ્દેદારો બધા અહીંયા આવવાના છે મોદી સાહેબને સાંભળવા એમને જોવા માટે કાર્યકર્તામાં એક અનેરો ઉત્સાહ હોતો હોય છે ત્યારે આ ભવ્ય સભા આજે સાંજે યોજાવા જઈ રહી છે આ સભા ટૂંકા ગાળમાં પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ખૂબ મહેનત કરીને તમામ વ્યવસ્થા ઊભી કરવાની કરવામાં આવી છે આ સાંજે આ સભા પછી મોદી સાહેબ રાજકોટ જવાના છે એટલે કે સૌરાષ્ટ્રની અંદર આ છેલ્લા છેલ્લી બીજી સભા હશે ત્યારબાદ બે દિવસની અંદર મતદાનનો દિવસ છે એટલે સૌરાષ્ટ્ર માટે અને ખાસ કરીને જામનગર લોકસભા ક્ષેત્ર માટે આ સભા અતિ મહત્વની છે જામનગર અને દેવભૂમિ દ્વારકાના કુલ સાત બેઠકો માટે અહીં નરેન્દ્ર મોદી પ્રચાર કરવાના છે મોટી જનમેદની અહીં એકઠી થનારી છે ને સાંજે તેને સંબોધન કરશે ને ભાજપનો પ્રચાર કરશે અને જીતનો વિશ્વાસ વ્યક્ત ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે કેમેરા પર્સન પ્રદીપ ત્રિવેદી સાથે દિવ્યશ વાયડા ટીવી ના જામનગર